હેલો દોસ્તો અમારી ચેનલમાં આપકા સ્વાગત હૈ ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું પાંચ પોઈન્ટ એકનો પચીસમો છવ્વીસમો દાખલો તો ફ્રેન્ડ્સ આની આગળના દાખલા હું તમને વિડીયો બનાવીને મોકલી દઈશ પરંતુ આજે આગળ તમારી એક્ઝામ નજીક આવી રહી છે એટલા માટે હું શું કરું છું કે જે આઈમપીસ દાખલા છે ને એ હું તમને પહેલાં જ કરાવી દઉં છું કે જેથી તમને ખબર પડે હવે આ એમ દાખલા મતલબ કે આ કે શોધવાનું જો અહીંયા કે કેનું મૂલ્ય શોધવાનું કહ્યું છે કેનું મૂલ્ય શોધો આવો એકાદ દાખલો કંઈક બોર્ડમાં પૂછાતો હોય છે એટલા માટે આવા આપણે દાખલા બે ત્રણ લઈ લઈએ સો ફ્રેન્ડ્સ આજની વિડીયો આપણે ચાલુ કરી દઈએ તો જુઓ પાંચ પોઈન્ટ એકનો છવ્વીસનો દાખલો તો અહીંયા કશું કહ્યું છે જુઓ એફ સતત હોય તો કે મૂલ્ય શોધો મતલબ કે આપણે આપણને જે એફ ઓફ ચાલ્યો છે એમાં જે આ એફોફેક્સ છે ને એ સતત છે આ સતત હોય તો આપણે કે મૂલ્ય શોધવાનું છે પણ અહીંયા આપણને કહી જ દીધું છે જુઓ આ જે એફોફેક્સ છે એ કયા બિંદુએ સતત છે તો જુઓ એક્સ બરોબર ફાય બાય ટુ આગળ સતત છે એવું આપણને કહી જ દીધું છે એટલે આપણે એનો ઉપયોગ કરવાનો છે ઓકે ફ્રેન્ડ્સ તો હવે પહેલાં આપણે સૂત્રો બતાવી દઉં તમને તો સૂત્રો જુઓ તો આપણે જુઓ બે સૂત્રો આપણે હતા પહેલું તો જુઓ એફ એક્સ બરોબર કે આગળ સતત હોય તો મતલબ પણ એવું છે જુઓ સતત હોય તો જુઓ એફ એક્સ બરોબર કે આગળ સતત હોય તો ખબર પડી ગઈ આવું સતત હોય તો અહીં એની માટે બે સૂત્રો આપેલા છે ને પહેલું સૂત્ર જોઈએ તો આપણે પહેલું સૂત્ર કયું હતું તો જુઓ આપણે આગલી વિડિયોમાં જે દાખલા ગણ્યા એમાં ઉપયોગ કરેલું સૂત્ર તો આ જ છે જુઓ પહેલા નંબરનું પરંતુ મેં તમને બીજા નંબરનું બતાવ્યું હતું કે બીજા નંબરનું સૂત્ર એ કેવી રીતે એનો ઉપયોગ થાય તો જુઓ આપણે આ દાખલાની અંદર શું કરીશું પાંચ પોઈન્ટ એક છવ્વીસમાં દાખલાની અંદર તો આ બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરીશું કારણ કે બીજા નંબરનું સૂત્ર શું દર્શાવે કે આપણો દાખલો એકદમ સિમ્પલ થઈ જાય નાનો થઈ જાય મેં તમને આગલી વિડીયોમાં એ બતાવેલું છે તો ફ્રેન્ડ આપણે આ શું કરીએ બીજા નંબરનું સૂત્ર અહીંયા કઈ એપ્લાય કરી દઈએ આ દાખલામાં તો આપણે જુઓ બીજા નંબર સૂત્ર જોઈ લો ધ્યાનથી કારણ કે આ જ સૂત્રો હવે પછીની બધી આવવાના છે તો જુઓ પેલા આ સૂત્રો મોઢે કરી દેવાના ઓકે ફ્રેન્ડ તો જુઓ હવે આપણે ચાલુ કરીએ પાંચ પોઈન્ટ એકનો છવ્વીસમાં દાખલો તો જુઓ એપ સતત હોય તો કે મૂલ્ય શોધવાનું છે મતલબ કે આપણે એ લખવું પડે ડિફાઈન કરવું પડે કે આપણું જે એક્સ બરોબર ફાય બાય ટુ આગળ આપણો એપ એ સતત છે તો એક વિકલ્પ લખી દઈએ તો જુઓ દેટ ઇમ્પ્લાય એફ એક્સ બરોબર સતત છે પેલા તો આપણે લખી દીધું કે એફ જે છે એ પાય બાય ટુ આગળ સતત છે તો હવે જુઓ આપણે આ બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરીએ તો અહીંયા કશું કરવાનું જુઓ અહીંયા અહીંયા જુઓ કે આગળ સતત છે તો અહીંયા આપણા સૂત્રમાં શું હતું અહીંયા કે આવતું હતું ને અહીંયા આગળ પણ કે આવતું હતું પણ આપણે શું અહીંયા પાય બાય ટુ આગળ સતત છે તો અહીંયા શું આવશે પાય બાય ટુ આવશે અને અહીંયા આગળ પણ પાય બાય ટુ આવશે આ કે શું કરવાનું લિમિટ એક્સ ટેન્સ ટુ પાય બાય ટુ એફ ઓફ એક્સ બરોબર એફ ઓફ પાય બાય ટુ આવું આવશે ને તો ચલો આપણે લખી દઈએ તો જુઓ અહીંયા આગળ આપણે પેલા તો આ સૂત્ર અહીંયા આગળ લખી દઈએ જો લિમિટ નહીં લખવાનો કે ના સ્થાને શું આપણને બિંદુ આપેલું છે કે ના સ્થાને આપણને બિંદુ આપેલું છે બિંદુ કયું આપેલું છે પાય બાય ટુ તો એફ ઓફ પાય બાય ટુ ખબર પડી ગઈ ને મિત્રો મેં આ બીજા નંબરનું સૂત્ર અહીંયા કઈ એપ્લાય કરી દીધું છે તો હવે જો આપણે આગળ દાખલો ગણીએ તો જુઓ આપણે શું કરીશું અહીંયા એફ ઓફ પાય બાય ટુ હવે તમે જુઓ આપણો જ્યારે એક્સ આપણો જો એક્સ છે એ જે પાય બાય ટુ આગળ આવે ત્યારે શું મૂલ્ય આવે તો જુઓ પાય બાય ટુ છે આપણો એક્સ બરોબર પાય બાય ટુ છે તો પાય બાય ટુ આવે ત્યારે આપણા એફ ઓફ નું મૂલ્ય શું થાય થ્રી થઈ જશે તો અહીંયા આગળ આ એફ ઓફ પાય બાય નો આપણો આન્સર શું આવશે થ્રી આવશે તો હું લખી દઉં બરોબર થ્રી ખબર પડી ગઈ ને મિત્રો મેં તમને આગળ પણ બતાવેલું છે કે આ છગડ્યો કઉનો છે તો આ બહુ ગભરાવાનો જરૂર નથી અહીંયા તમને ખાલી કહેલું જ છે કે જો આપણો જો એક્સ હોય અહીંયા જો એફ ઓફ એક્સ છે ને એફ ઓફ એક્સ એની અંદર જે આ એક્સ લીધેલો છે ને એ એક્સ બે બે રીતે અલગ અલગ લાઇઝ કરે છે જો અહીંયા આગળ પાર બાય ટુ હોય ને એક્સ બરોબર પાર બાય ટુ હોય ને તો એની વેલ્યુ હંમેશા થ્રી જ આવશે એવું કહેવા માંગે છે અને જો આ એક્સ છે ને એની વેલ્યુ જો પાય બાય ટુ સીવાની વેલ્યુ હોય પાય બાય ટુ સિવાયની એટલે ધારો કે પાય હોય થ્રી પાય બાય ટુ હોય કોઈ પણ હોય પાય બાય ટુ સીવાની વેલ્યુ એટલે કોઈ પણ એક પાય બાય ટુ સિવાયની વેલ્યુ હોય ત્યારે આપણો એફ ઓફ એક્સ આવું થઈ જાય કે કોસ એક્સ પાય માઇનસ ટુ એક્સ આવું થઈ જશે ખબર પડી ને મિત્રો તો અહીંયા આગળ આપણે યાદ કરવાનું છે જો અહીંયા આગળ એફ ઓફ પાય બાય ટુ છે તો અહીંયા કહું એફ ઓફ પાય બાય ટુ મૂકું તો અહીંયા કશું થાય એક્સ બરોબર પાય બાય ટુ થાય બિકોઝ આપણે જો અહીંયા ગમ તમને બતાવ એફ ઓફ પાય બાય ટુ થાય અહીંયા ગમે મૂક્યા તો આપણે એક્સ બરોબર પાય બાય ટુ લીધા એક્સ બરોબર પાય બાય ટુ તો અહીંયા જુઓ એક્સ બરોબર પાય બાય ટુ માટે આપણું વિધે અહીંયા આગળ કરે છે જુઓ થ્રી આગળ તો આપણે એનો આન્સર થ્રી લખી દીધો ખબર પડી ગઈ નહીં મિત્રો હવે આની માટે જોઈએ આ લિમિટવાળા માટે તો લિમિટવાળું શું કહે છે તો જુઓ માટે લિમિટ એક્સ ટેન્સ ટુ પાય બાય ટુ હવે જુઓ આ એફોફેક્સ છે ને એફ ઓફેક્સ હવે તમારે એ પણ કઈ રીતે હવે તમે જોશો કે એક્સ ટેન્સ ટુ પાય બાય ટુ મેં આગળ પણ તમને કહેલું છે અને હવે પણ ફરી એકવાર કહું જો એક્સ ટેન્સ ટુ પાય બાય ટુ છે એનો મતલબ એવો ના થાય કે એક્સ બરોબર પાય બાય ટુ ખબર પડી ને મિત્રો એનો મતલબ એ થાય જ નહીં કે એક્સ બરોબર પાય બાય ટુ એ એક્સ વેલ્યુ થશે ખબર પડી ને મિત્રો પાય બાય ટુથી થોડીક નાની વેલ્યુ માઇનસ એનાથી થોડીક નાની વેલ્યુ અથવા તો થોડીક મોટી વેલ્યુ થશે અને એ વેલ્યુ સેમ આવે આની અંદર આવે ને ખબર પડી મિત્રો હું તમને જુઓ ફરી એક્સ બરોબર પાય બાય ટુ એવું કહેવાય નહીં એ કહો એક્સ ટેન્સ ટુ આ ટેન્સ ટુનો મતલબ જ એ છે કે પાય બાય ટુ નથી પાય બાય ટુથી થોડીક નાની અથવા થોડીક મોટી વેલ્યુ છે ખબર પડી ને મિત્રો હવે નાની અથવા મોટી વેલ્યુ કઈ આવશે તો આની અંદર આવશે એક્સ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ પાય બાય ટુ માં તો આપણે શું લખવું પડશે એક્સ આ આખો લખવો પડશે તો આપણે લખી દઈએ કે કોસ એક્સ કે કોસ એક્સ અપોન પાય માઇનસ ટુ એક્સ પાય માઇનસ ટુ એક્સ ચલો ખબર પડી ગઈ ને મિત્રો હવે જુઓ આપણે આગળ કરીએ તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આપણને આવડું આ ફોર્મ્યુલા મળી ગઈ મતલબ કે હવે શું કરવાનું તો જો આ કે છે ને એ અચળ કહેવાય અચળ લિમિટની કોઈ અસર જ થાય ને એટલે બહાર કાઢી લઈએ તો ચલો કે આપણે બહાર કાઢી લીધો હવે અંદર જે રહ્યું તો એવું લખી દઈએ એક્સ ટેન્સ ટુ પાય બાય ટુ કોસ એક્સ અપોન પાય માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી ચાલો આપણે હવે અગિયારમાં ધોરણમાં શીખેલા છે એનો આપણે થોડોક અહીંયા ઉપયોગ કરી દઈએ તો શીખેલા કે જુઓ સાઈન બાય ટુ માઇનસ ઠીટા બરોબર કોસ આવું આપણે શીખેલા છે ને હવે જુઓ બીજું નેવ માઇનસ કરો ને એટલે એની ઘર થઈ જાય હવે જુઓ અહીંયા કોસ એક્સ છે તો એની માટે હું એક સૂત્ર લખું જો અહીંયા ઠીટા નહીં ઠીટાની જગ્યાએ એક્સ લખું તો જુઓ સાઇન ફાય બાય ટુ માઇનસ એક્સ તો શું થશે કોસ એક્સ આપણે જે આ મેં સૂત્રો લખેલા છે એ આપણે અગિયારમાં ધોરણમાં શીખી ગયેલા છે ખબર છે ને કે જુઓ કોસ ઠીટા હોય તો એને જો આપણે વિધેય બદલવું હોય કોસમાંથી સાઈન કરવું હોય તો આ જો આ જે કોશ છે ને એમાંથી આપણે સાઈનમાં જવું હોય તો શું કરવાનું તો જે થીટા છે ને એમાંથી પાય બાય ટુ માઇનસ કરી દેવાનો ખબર પડી ગઈ મિત્રો શું કરવાનું આ ઠીટામાંથી પાય બાય ટુ માઇનસ કરી દેવાનો એટલે આપણને શું આવી જાય આ વિધેય કોશમાંથી સાઇનમાં આવી જાય આપણે અહીંયા કશું છે કોસ એક્સ છે તો જો અહીંયા કોસ એક્સ છે તો અહીંયા કશું કોસમાંથી સાઈનમાં કરવા માટે પાય બાય ટુ માઇનસ એક્સ ખબર પડી કે ને મિત્રો હવે આ જ વસ્તુ આપણે અહીંયા આગળ મૂકી દઈએ તો ચલો કે લિમિટ એક્સ ટુ પાય બાય ટુ હવે જો અહીંયા કોસ એક્સ આગળ મૂકી દઉં સાઈન પાય બાય ટુ માઇનસ એક્સ એવું મૂકી દઉં જુઓ સાઈન પાય બાય ટુ માઇનસ એક્સ હવે જુઓ આ નીચેનાને આપણે કંઈક બનાવીશું તો એ પહેલા આપણે એક સૂત્ર જોઈ લઈએ કે જે આપણે અગિયારમાં માં ભણેલા છે તો જુઓ લિમિટ થી ઝીરો સાઈન ઠીટા અપોન ઠીટા બરોબર વન લિમિટ ઠીટા ટેન્સ ટુ ઝીરો ટેન થીટા અપોન ઠીટા બરોબર વન આવા બે આપણે સૂત્રો આવતા હતા એમાંથી જો આ જે નીચેનું સૂત્ર છે એ તો અહીંયા કંઈ એપ્લાય નથી થતું પરંતુ આપણે જે ઉપરનું સૂત્ર છે એ અહીંયા કંઈ એપ્લાય થાય છે તો જો અહીંયા આગળ સાઇન થિટ્ટા પણ થીટાડ આવી દઉં ને તો અહીંયા આગળ વન આનો જવાબ આપણે ઓટોમેટિકલી લખી જ દેવાનો કારણ કે આપણે અગિયારમ ધ્રુણમાં આખી ફોર્મ્યુલા શીખેલા જ છે કે આ કેવી રીતે આવે છે તો આપણે આનો એપ્લાય આની અંદર કરી શકીએ તો જુઓ અહીંગર સાઈન થિટ્ટા જે થીટા છે ને એ તો હું અહીંયા નીચે એવો આવો ને આવો થીટા લાવી દેવાનો જો અહીંયા કે સાઈન થીટા છે તો એવું ને એવું થીટા નીચે છે તો અહીંયા કે જો સાઈન થીટા છે એવું ને એવું થીટા નીચે લાવી દેવાનો તો ચલો હું લાવી દઉં પાય બાય ટુ માઇનસ એક્સ પણ તો આવી રીતે ના લાવાય ને કારણ કે અહીંયા ગ શું હતું અહીંયા કે જુઓ પાય માઇનસ ટુ એક્સ આવું કઈ ના લાવે ને પાય માઇનસ ટુ એક્સ હતું એ કઈ ગયું તો ચલો હું આને ટુ વડે ગુણી નાખું જો આને ટુ વડે ગુણું

પાય માઇનસ ટુ એક્સ આવું તો હા આઈ ગયું જો પાય માઇનસ ટુ એક્સ બરોબર આપણે આવું લખી શકાય એવું જ કર્યું છે જુઓ આ પાય માઇનસ ટુ એક્સ છે પાય માઇનસ ટુ એક્સ એની જગ્યાએ શું લખ્યું ટુ પાય બાય ટુ માઇનસ એક્સ તો મેં એવું એવું જ લખ્યું ટુ પાય બાય ટુ માઇનસ એક્સ તો આપણે હવે આ સૂત્રની મદદથી આગળ દાખલો ગણી શકાય તો એ પહેલા જુઓ આ જે ટુ છે ને એ તો અચળ જ કહેવાય ને એટલે એને બહાર નીકળી કાઢી નાખીએ તો જુઓ અહીંયા બરોબર થ્રી હતા એ હું પહેલા લખી દઉં બરોબર થ્રી આ ટુ ને આપણે બહાર લઈ લઈએ માટે ટુ કે લિમિટ સોરી અહીંયા આગળ ટુ ગુણાકારમાં નહીં આવે જુઓ વન છે એટલે એને ભાગાકારમાં લખી દેવાનો વન અપોન ટુ ખબર પડે ને મિત્રો ટુ ભાગાકારમાં છે વન અપોન ટુ છે તો અહીંયા કે અપોન ટુ આવે તો કે ટુ લિમિટ એક્સ ટુ 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 પાય બાય હવે જુઓ આ તો નીકળી ગયા હવે જે આ રહ્યું એ લખી દઈએ સાઈન પાય બાય ટુ માઇનસ એક્સ અપોન પાય બાય ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી તો હવે તમે જુઓ આ જુઓ લિમિટ ઠીટા ટેન્સ ટુ ઝીરો સાઈન ઠીટા અપોન ઠીટા સાઇન ઠીટા અપોન ઠીટા જે ઠીટા હોય ને એનો નીચે હોવો જોઈએ અને આખું આન્સર આપણે વન આવશે તો જુઓ સાઈન ઠીટા અને આખો ઠીટા ગણી લો સાઈન ઠીટા આવું ફોર્મ આવી ગયું તો આ આખાનો આન્સર આપણે વન થઈ જશે તો ચલો માટે કે બાય ટુ દેટ અહીંયા કહું છું કે બાય ટુ આના આખાનો વન થઈ ગયો એટલે કૌંસમાં વન લખો પછી બરોબર થ્રી આ જે ટુ છે ને એને હું પેલી બાજુ લઈ જાઉં માટે કે થ્રી મલ્ટિપ્લાય બાય ટુ આઉટ થઈ જાય તો આપણો k નો આન્સર શું આવે ત્રણ 2 છ માટે આપણે જે કે હતો એનો આન્સર શું આવ્યો સિક્સ તો આપણો જવાબ આવી ગયો છે હવે આવે છે પાંચ પોઈન્ટ એકનો પચીસમાં રાખ લો તો જુઓ એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એક્સ ડિઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ વન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું સાતત્ય ચકાસો મતલબ કે આપણને વિધેય આપ્યું છે એનું આપણે શોધવાનું છે કે સાતત્ય કઈ બિંદુ આગળ તો હવે તમે કહેશો કે સર તમને આપને અહીંયા આપી જ નથી કે કયું બિંદુ આગળ શોધવાનું છે તો શું કરશું તો આપણે મેં આગલી વિડિયોમાં પણ કહેલું છે અને અત્યારે પણ કહી દઉં જો અહીંયા આપણને એક્સ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે તો અહીંયા આગળ આપણને ખબર પડી જ જાય કે અહીંયા આગળ જે લોચો છે એ આ 0 આગળ જ કંઈક લોચો છે કારણ કે અહીંયા આગળ ઝીરો આગળ કંઈક અલગ આવે છે માઇનસ અને ઝીરો ના હોય ને ઝીરો ની વેલ્યુ જુઓ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો મતલબ કે અહીંયા કહો નોટ ઇક્વલ ટુ એટલે જો અહીંયા 0 નહીં ઝીરો આવે નહીં એનાથી જુઓ વન ટુ થ્રી ફોર એન સો કે બધી વેલ્યુ આવે પણ માઇનસમાં આવે જુઓ માઇનસ વન પછી માઇનસ ટુ પછી માઇનસ થ્રી માઇનસ ફોર એન સો એન આવી પણ બધી વેલ્યુ આવી શકે ડઝ નોટ ઇઝિકવલ ટુ ઝીરો એટલે એમાં ઝીરોનો સમાવેશ થાય નહીં એનાથી ઋણ પણ વેલ્યુ આવે અને ઝીરોથી ધનની વેલ્યુ પણ આવી શકે ફંક્શન આવે છે મતલબ કે આપણે શોધવાનું છે તો એક્સ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ ઇઝ ટુ ઝીરો મતલબ કે આપણે ઝીરો આગળ શોધવાનું છે ખબર પડી ગઈ નઈ મિત્રો તો ચલો આપણે શોધીએ પહેલા તો ઝીરો આગળ તો જુઓ પેલા હું તમને સૂત્ર બતાવ તો જુઓ અહીંયા આપણે આ બંને સૂત્રો છે એમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકીએ પણ આપણે દાખલાને નાનો સ્વીટ અને શોર્ટ બનાવવા માટે આપણે આ બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરીએ તો જો એની અંદર શું કરવાનું અહીંયાગ જુઓ સાતત્ય ચકાસો એવું કહેલું છે મતલબ કે આપણે સાતત્ય છે એવું કહી નહીં દીધું આપણે એને ચકાસવાનું છે કે સતત છે કે નહીં મતલબ કે આજે આપણે આ લીધું આ બીજા નંબરનું સૂત્ર એ છેલ્લે એપ્લાય કરવું પડે મતલબ કે આ જો લિમિટ એક્સટેન્સ ટુ કે ની સ્થાને આપણે કયું ઝીરો આગળ શોધવાનું છે તો ચલો હું અહીં આગળ લખી દઉં જુઓ લિમિટ એક્સટેન્સ ટુ અહીં અહીંયા ઝીરો માટે આપણે શોધવાનું છે તો ચલો ઝીરો એફ ઓફ એક્સ બરોબર અહીંયા એફ ઓફ કે છે તો એફ ઓફ ઝીરો મતલબ કે આપણે જે દાખલો ગણીએ તે છેલ્લે આ બંને ઇક્વલ ટુમાં જો આવે તો સતત બાકી અસતત થઈ જાય ખબર પડી ગઈ ને મિત્રો તો જુઓ પહેલા આ બંનેની વેલ્યુ અલગ અલગ શોધી કાઢીએ અને પછી બિન્ને સરખાઈ દઈએ તો ચલો પહેલા તો એફ ઓફ ઝીરોની વેલ્યુ શોધીએ તો ચલો એફ ઓફ ઝીરો હવે તમે જુઓ અહીંયા એફ ઓફ ઝીરો હું અહીંયા ઝીરો મૂકું આપણું જયારે એક્સ ક્યારે હોય આપણો એક્સ ઝીરો ક્યારે હોય તો જો અહીંયા લખેલું છે એક્સ ઇઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય ને ત્યારે તમારે કમ્પલસરી આ જ ફંક્શન વાપરવું પડે એફ ઓફ એક્સ બરોબર તમારે કમ્પલસરી આ જ લેવું પડે એવું તમને કહેલું જ છે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે તો અહીંયા જુઓ એફ ઓફ એક્સ એફ ઓફ ઝીરો એફ ઓફ એક્સ એફ ઓફ ઝીરો મતલબ કે અહીંયા એક્સ બરોબર ઝીરો આપેલો છે તો ઝીરો હોય ત્યારે કહ્યું કમ્પલસરી આ જ વાપરવાનું એટલે આપણે ચલો માઇનસ લઈ લઈએ તો એફ જીરો નો આન્સર શું આવ્યો માઇનસ વન હવે આપણે જોઈએ તો ચલો મેી નાખ્યો એનું મૂલ્ય હવે આનું પણ શોધીએ લિમી ટુ ઝીરો એફ ઓફ એક્સ આનું મૂલ્ય પણ શોધી નાખીએ અને પછી બંનેને સરખાઈએ તો ચલો ડેટ ઇમ્પ્લાયસ લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ

એટલે શું કંઈક નાની વેલ્યુ આવશે અથવા જીરોથી કંઈક મોટી વેલ્યુ આવશે મેં તમને અહીં બતાવું છું ઝીરોથી થોડીક નાની વેલ્યુ મતલબ કે આવી બધી વેલ્યુ આવે થોડીક જ નાની વેલ્યુ એટલે કદાચ આટલે આવે હવે જીરોથી મોટી વેલ્યુ થોડીક જ મોટી વેલ્યુ એટલે કદાચ આટલે આવે મતલબ કે જીરો નથી આ જે જીરો છે એ ના કહેવાય જીરોથી થોડીક નાની વેલ્યુ આવશે અથવા જીરોથી કંઈક મોટી વેલ્યુ આવશે અને એની માટે આપણું વિધેય મેં તમને કહ્યું એક્સ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાળું આવે અને એની માટે શું આવે આ વિધેય આવે આપણું તો એની માટે આ લખી શકાય એફ એક્સ બરોબર આ લખી શકાય હા લખી શકાય

પરંતુ જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે એને ઝીરો તરીકે કન્સાયડર કરી અને એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી શકીએ તો ચલો આની અંદર એક્સ બરોબર ઝીરો આની અંદર સબસ્ટિટ્યુટ કરી દો તો જુઓ સાઈન ઝીરો માઇનસ કોસ ઝીરો હવે તમે કહેશો કે અહીંયા ક મેં x એક્સની વેલ્યુ એની અંદર સબસ્ટિટ્યુટ કરી દીધી એ પછી આ લિમિટ કહી જાય તો જ્યારે આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ ત્યારે લિમિટ નીકળી જશે ખબર પડી ગઈ ને મિત્રો તો જો sin 0 ની વેલ્યુ શું આવશે તો ઓફકોર્સ સાઈન ઝીરો 0 ઇક્વલ ટુ ઝીરો જ આવશે તો ચલો sin ઝીરો 0 ટુ ઝીરો અને cos ઝીરો શું આવશે તો cos 0 વન આવશે તો ચલો માઇનસ 0 ઝીરોની વેલ્યુ વન તો આપણો આન્સર શું આવ્યો માઇનસ વન હવે તમે જુઓ આ માઇનસ વન માઇનસ વન મતલબ કે આ બંને સરખા કહેવાય તો આપણે બતાવી દઈએ નીચે ઇમ્પ્લાયસ લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એક્સ બરોબર આની બરોબર આ આપણે લખી શકાય કારણ કે એના બંનેના વેલ્યુ સેમ આવે છે તો એફ ઓફ ઝીરો હોવાથી એફ એક્સ બરોબર ઝીરો આગળ સતત છે તો મિત્રો આપણે મેં તમને આગળ બતાવ્યું હતું કે આ બરોબર આ સાબિત થવું જોઈએ ને આપણે જો અહીં અહીંયા કરી દીધું છે અને એ હોવાથી આપણું જે એફ છે એ એક્સ બરોબર ઝીરો આગળ સતત છે તો ફ્રેન્ડ્સ અમારી વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને એકલા એકલા નહીં જવાનું તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરો સો ગાઈઝ હવે આપણે મળીએ આવતી વિડીયોમાં ટાટા બાય બાય સી યુ